ખેડૂતોના પડતર પ્રશ્નો અને વિવિધ માગણીઓને લઈને ભારતીય કિસાન સંઘે આજે ધરણા યોજી સરકારની સદબુદ્ધિ માટે રામધૂન યોજી હતી। બનાસકાંઠા ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને ભારતીય કિસાન સંઘ આજે ખેડૂતોની વારે આવ્યો હતો। કેન્દ્ર સરકારના ખેડૂત વિરોધી કાળા કાયદાને કારણે ખેડૂતો લૂંટાઈ રહ્યા છે, ત્યારે આ કાળા કાયદામાં સંશોધનની માંગ કિસાન સંઘે કરી છે। જ્યારે બનાસ નદી જીવંત કરવા સહિતના ખેડૂતોના 8 જેટલા પડતર પ્રશ્નો નહીં ઉકેલાય તો સરકારને સત્તા સ્થાને બેસાડનાર ખેડૂતો સરકારને ઉખેડીને ફેંકી દેશે તેવી ચીમકી કિસાન સંઘે આપી હતી। આજ અમારા આખા દેશ વ્યાપી જિલ્લા મથકે कार्यक्रम धरणानो खेडूतोनो राखेलो छे अने गुजरातमां खास तो गुजरातना ज प्रश्नो वधारे छे। एमां केन्द्र सरकार जे एमएसपी जे जाहिर कर्या छे कायदा जे तीन कायदा जे खेडूतो उपर कर्या छे एमां खरेखर खेडूतोने एमां कोई समझण पड़ती नथी अने खेडूत लूटाई रह्यो छे अने भरमाई रह्यो छे। तो खेडूतोने खरेखर जे आ सरकार हाल જે નિર્ણય લે છે એમાં અમારું જે ભારતીય કિસાન સંઘનું કહેવું છે કે એમાં સંશોધન થવું જોઈએ। જે કિસાન સંઘ ભારતીય કિસાન સંઘ કે એ પ્રમાણે સંશોધન થશે તો અમારો વિરુદ્ધ નથી, નકર અમારો આગલા દિવસોમાં પાછો કેન્દ્ર સરકાર સામે વિરુદ્ધ છે। બીજું અમારે જે આજ આવેદનપત્ર વડાપ્રધાનને આલવાનું છે અને ગુજરાત રાજ્યને આલવાનું છે મુખ્યમંત્રીને, એમાં હાલ જે અમારા પ્રશ્નો છે 8-10 પ્રશ્નો છે એમાં ખરેખર આ સરકાર જ્યારે આગળ નરેન્દ્રભાઈ જે આપણા મુખ્યમંત્રી હતા ગુજરાતમાં ત્યારે બોલ્યા હતા કે નદીઓ જે બનાસ અને સીપુની નદીઓ એ જીવિત કરીશું, તો ખાસ અમારે એ જ કહેવું છે કે ગુજરાત સરકારને જે વચન જે બોલ્યા વચન પાળે, વચન ના પાળશે તો આ જ ખેડૂત જ્યારે તમને ખબર છે કે જે સરકારને જે બેવડાવવાવાળી આ ખેડૂત જ છે 80%, અને જો આ જ ખેડૂતો જો જ્યારે વિફરશે અને જ્યારે એમને ખબર પડશે ત્યારે તમારી પોતાને ખબર પડશે। તમારે આ ટૂંકા દિવસ આવી રહ્યા છે તો તાત્કાલિક અમારા જે પ્રશ્નો છે 8-10 પ્રશ્નો એનો તાત્કાલિક સરકાર સાંભળે, નહીં તો અમે આ એટલા વર્ષ અમે 2 વર્ષથી શાંતિથી બેઠા હતા કોરોનાના મહામારીના કારણે, એટલે અમે બેવાના નથી શાંતિથી। હાલ અમે અમારો આ જે સરકાર સામે અત્યારથી તો ખાલી જે શ્રી ગણેશ જ કર્યા છે, પણ આગળ જે હનુમાન દાદાનો જે છે ગદ્દો એ તો એ જે ગદ્દા છે એ તો જે અમે લેવાની છે, તો સરકાર ધ્યાન રાખે અને જે આ ખેડૂતોના પ્રશ્નો છે એ સોલ્વ કરે 10 દિવસમાં। રીસર્વેમાં થયેલા ગોટાળા, 15 વર્ષ જૂના ટ્રેક્ટર ભંગારમાં નાખવા સહિતના મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। રાજ્યની ભાજપ સરકાર ખેડૂતોનું સાંભળતી નથી, ત્યારે ભાજપ સરકારને ભગવાન સદબુદ્ધિ આપે તે માટે ખેડૂતોએ રામધૂન યોજી સરકારને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો। અત્યારે ભારતીય કિસાન સંઘ વતી ગુજરાતમાં અમે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ ભારતીય કિસાન સંઘની વાત ગુજરાત સરકાર કંઈક સાંભળતી નથી। અત્યારે પાણીની તકલીફ છે અને રીચાર્જમાં રીસર્વેમાં બીજા બહુ ગોટાળા છે, રીસર્વેનું બીજું ઠેકાણું પાડી અને ના હોય તો આ કાયદો બંધ કરી નવેસર રીસર્વે કરાવે। અત્યારે અમારી સરકાર કોઈ ખેડૂતોની સાંભળતી નથી, ગુજરાત સરકાર ભાજપની સરકાર ખેડૂતોની કહેવાય છતાં અમારી કોઈ સાંભળતી નથી। અત્યારે રામધૂન અમે ચાલુ કરી છે, અમે રામધૂનમાં જો ભગવાન એમને સદબુદ્ધિ આપે સાંભળે તો એમને સારી વાત છે, નહીતર પછી આ જ ખેડૂત છે, ખેડૂતને જવાબ આપતા આવડશે અને બધું કરતો આવડે છે। મહેરબાની કરીને ખેડૂતો અમે જોઈ ખેડૂતોનું વેદના સાંભળો અને ખેડૂતોના પ્રશ્નોના ઝડપીને ઝડપી નિકાલ લાવો। ટ્રેક્ટર જે છે ટ્રેક્ટરમાં જે નિકાલ કરવાના છે ભંગારમાં એનો પણ ખેડૂતોના ટ્રેક્ટર બકાત રાખવા જોઈએ, કારણ કે 10-10 કલાક વર્ષમાં ચલાવવાળા ટ્રેક્ટરો છે તે એમને ભંગારમાં ના કાઢવા જોઈએ। સરકાર શ્રી અમારી વાત નહીં સાંભળે તો હવે ઉગ્ર આંદોલન થશે, એ સરકારને ભોગવવા તૈયાર રહેવું પડશે।